શું કરે છે રીના? કાંઈ નહીં, જો ચા બનાવું છું. અરે વાહ, પણ આ ચા બનાવે ને તો એમાં ખાંડ ના નાખતી હા ને? એક મિનિટ, ખાંડ ના નાખો એટલે? પણ શું કામ કહેશો, કોઈને ડાયાબિટીસ છે કે ના? તો પછી ઘરમાં બધા મોળી ચા પીવે છે? ના, ઘરમાં બધા ખાંડ વાળી પ્રોપર ચા પીવે છે, જે રીતે બધાના ઘરમાં બનતી હોય ને એવી જ. પણ હું આવું શું કામ કરું છું કહું? કારણ કે મેં એવું વિચાર્યું છે કે આજે તું મોડી ચા બનાવીશ અને જ્યારે તું આ ચા મમ્મી અને પપ્પાને આપીશ ને ત્યારે એ લોકોને ખબર પડશે કે એમની લાડકવાળી વહુને તો ચા બનાવતા આવડતી જ નથી. ચામાં કેટલી ખાંડ નાખવી જોઈએ, કેટલી ભૂકી નાખવી જોઈએ, કેવી બનાવવી જોઈએ એ ખબર તો એને પડતી જ નથી. પણ તમે શું કામ આવું કરવા માંગો છો? શું કામ ને મારા હાથે મોડી ચા બનાવી અને મમ્મી પપ્પાને આપવા માંગો છો? રીના, ખબર છે તું છે ને મારી મોટામાં મોટી દુશ્મન છે, એટલા માટે હવે તું મને પૂછીશ કે શું કામ, એની કરતા હું જ તને પહેલા કહી દઉં. આ રવિભાઈ છે ને, એમના લગ્ન મારી બેન સાથે કરાવવાના હતા. મારી બેનને રવિભાઈ બહુ પસંદ હતા, લગ્ન કરવા તો એને એમની સાથે. પણ તું વચ્ચે આવી અને તારા પ્રેમ જાળમાં ફસાવી અને રવિભાઈ સાથે લગ્ન કરી લીધા. તે દિવસથી મેં વિચાર્યું કે હું તને આ ઘરમાં એક દિવસ પણ શાંતિથી રહેવા નહીં દઉં, ગમે તેમ કરીને તને ઘરની બહાર કઢાવીશ. અને એક દિવસ એવો જરૂર આવશે કે મમ્મી તને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે અને હું એ દિવસે મારી બેનને આ ઘરમાં લઈ આવીશ. પણ આમાં મારો શું વાંક છે? હું અને રવિ અને એકબીજાને પસંદ કરીએ છીએ અને મમ્મીને પણ હું પસંદ છું. તમારે આ વાતને સ્વીકારી લેવી જોઈએ. સ્વીકારી લેવી જોઈએ? નહીં સ્વીકારું અને ઘરમાં પણ બધાને તારા વિરુદ્ધ કરી દઈશ. ચાલ હવે, હું તારી જેઠાણી છું ને તો મારી સામે લવારો ન કરવો જોઈએ. પ્રેમથી પ્રેમથી હું તને જેમ કહું ને એમ કરવું જોઈએ. તારે ચા બનાવ અને આ મોડી ચા મમ્મી અને પપ્પાને આપ. હું તારી પાછળ આવું છું, ચાલ જલ્દી. દાદા, સિંગલના ભાવ કેટલા છે? બે ચાર ડબ્બા લઈ લેવા છે? બે ચાર ડબ્બા એ ન થાય, હવે આખા વર્ષને કારજ ભરાઈ લેવે. આ તો 12 ડબ્બાનો ઓર્ડર આપી દો. આપી દો, કુછ વધઘટ જોયું જાય. ચા બની કે નહીં, કેટલી લાગે? બની ગઈ છે. બેટા, તું ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ છે. તમને મોડી નથી લાગતી ચા? હા હા, આ ચામાં તો બિલકુલ ખાંડ નથી. બેટા, તને તો ખબર છે ને મને કઈ ડાયાબિટીસ નથી, હું મીઠી ચા પીઉં છું. પપ્પા, મમ્મી, ચામાં છે ને ખાંડ ભૂલાઈ નથી ગઈ, ચાણી જોઈને નાખવામાં આવી જ નથી. કારણ કે આ તમારી લાડકભાઈ વહુ છે ને, એને ચા બનાવતા આવડતી જ નથી. પૂછો એને, આવડે છે? અરે આશા, એ બધી વાત તો બરાબર છે, પણ તું આવું વાકું કેમ બોલે છે? હા, બોલું જ ને મમ્મી. હવે તમે આવા સવાલ કરો તો શું કરવાનું? તમારી જ તો પસંદ છે ને કે તમને આ વહુ બહુ ગમતી હતી, હવે ચામાં ખાંડ નાખે કે ન નાખે એડજસ્ટ તો કરવું જ પડે ને. કઈ વાંધો નહીં બેટા, ભૂલ તો બધાથી થાય અને માણસ માત્ર ભૂલને પાત્ર. તો એક કામ કર, હવે આમાં થોડી ખાંડ નાખીને પછી લઈ આવ. નહીં આવડતું હશે ને તો હું તને શીખવાડી દઈશ. હા મમ્મી, શું કરો છો આ તમે? એને કઈ બે શબ્દ કહેવા તો પડશે ને. આજે આવું કર્યું છે, કાલે રસોઈ બગાડશે, પરમ દિવસે બીજું કઈ બગાડશે. શું કામ વઢો? હા શું કામ વઢું એને? ભૂલ તો બેટા માણસથી થાય ને. દરેક ઘરની રૂઢી પરંપરા બધી વસ્તુ અલગ અલગ હોય છે. હજી એ નવી પરણીને સાસરે આવી છે, ન આવડતું હોય તો આપણે એને શીખવાડવું પડે. તું ભૂલી ગઈ, તું આ ઘરમાં નવી નવી પરણીને આવી હતી ત્યારે તને પણ ઘણી રસોઈ નથી આવડતી, ઘણી વસ્તુ સમજતા તને પણ વાર લાગી હતી. અને મેં તને સમજાવી દીધી હતી ને અને શીખવાડી પણ દીધી હતી, ત્યારે હું તને વઢી નહોતી. તો પછી મારી પછી આ ઘરમાં જેઠાણી તરીકેની તારી ફરજ આવે છે કે તું તારી લાડકી દેરાણીને બધું શીખવાડી દે. હા અરે
વવ્યા પહેલી વખત મસ્ત ચા બનાવી છે, મોડી તો મોડી પી લો. હા પણ ખાંડ વગરની ચા સેહત માટે સારી કહેવાય. હા લે બેટા. હા લે બેટા. તપન મહેતાને આ ઘરમાં રાખી છે ને, અને 100 વાટલી એક વાત, જ્યાંથી રીના ઘરમાં લગ્ન કરીને આવી છે ને ત્યારથી તને ભરતરા ઉપડે છે. હા તો થાય જ ને, કેમ ન થાય. મારે છે ને આ ઘરમાં મારી બેનને લાવવાની હતી, રવિભાઈના લગ્ન મારી બેન સાથે કરાવવાના હતા. કેટલું સરસ પ્લાનિંગ હતું મારું કે બંને બહેનો એક ઘરમાં જઈશું, રાજ કરીશું રાજ. પણ ત્યાં કાકીડા જેવી વચ્ચે આવી ગઈ છે, તો પછી ગુસ્સો ના આવે તો શું થાય. રવિને રીના પસંદ હતી, તું એની સાથે જબરજસ્તી તો નહીં કરી શકું ને. કે રવિ મારી સારી સાથે લગ્ન કરી લે. હા શું કામ ન કહેવાય, કહેવાય જ ને કે રવિ તું મારી સાડી સાથે લગ્ન કરી લઈશ ને તો આપણો સંસાર બરાબર ચાલશે. આપણે કોઈને સમજાવીએ ને તો બધી વાત પાર પડી જાય. પણ ના, આપણને તો એવો કઈ શોખ છે નહીં ને. આપણે તો બસ મનમાં આવે ને એમ બધાને કરવા દેવાનું. મોટા ભાઈ છો, થોડા મોટા થઈને રહેતા શીખો. અચ્છા સમજાવાય ને કે જે ખોટું કર્યું. એ રવિએ રીના સાથે લગ્ન કરીને કઈ ખોટું નથી કર્યું. હા આ ખોટું તો છે ને, મેં જ કર્યું છે. મારી ભૂલ થઈ ગઈ ને કે આટલી મોટી આખી દુનિયામાં મને કોઈ ન મળ્યું અને મેં આ ઘરમાં લગ્ન કર્યા. હવે મને મારી બધી ભૂલો સમજાય છે. અને સાચું કહું ને તો સારું થયું, સારું થયું કે મારી બેન આ ઘરમાં ન આવી, નહીં તો મારી સાથે સાથે એની જિંદગી પણ બગડી જ જાત. અને હવે મારે તો મારું વિચારવાનું છે કે મેં આ લગ્ન કરીને કેટલી મોટી ભૂલ કરી છે. આ ઘરમાં બધા એક જેવા છો. અચ્છા તો હજી પણ કેમ મોડું થયું છે, જા જતી રે તારા બાપના ઘરે. હા બોલી લીધું ને તમે, બોલ્યા ને મેં સાંભળ્યું. સાચું કહું ને તો આખું ઘર એક જેવા છો, બધા બુદ્ધિ વગરના. હે કે ને બોલવાનું ભાન જ નથી ને, ગમે તે વાત કરો ને તો બધા કૂતરાની જેમ હાવ હાવ કરશે. બોલવામાં મર્યાદા રાખજે. તું મારા વિશે ગમે તે બોલશે ને એ હું ચલવી લઈશ, પણ તું મારા માતા પિતા વિશે એલફેલ બોલશે ને એ હું જરાય નહીં ચલવું. અને હા બોલવામાં ભાન રાખજે. આશા તારી સાથે આવું શું કામ કરી રહી છે, શું વાંધો છે ને તારાથી. છોડો ને મમ્મી, હે શું કામ વાત કરવી છે. મેં કીધું ને બેટા, જે પણ કઈ વાંધો હોય એ મને જણાવ, કારણ કે હું કેટલાય દિવસથી જોઈ રહી છું કે આશા તારી સાથે કંઈક અજુગતું વર્તન કરી રહી છે. મમ્મી વાત જાણે એમ છે કે ભાભીને હું પસંદ નથી. ભાભી એમની નાની બહેનના લગ્ન રવિ સાથે કરાવવા માંગતા હતા, અને તમને ને રવિને હું પસંદ હતી, એટલે એ વાતનો બદલો રહી રહ્યા છે. મને ગમે એમ કરીને વાંકમાં લેવાની કોશિશ કરી છે, ટોર્ચર કરે છે, અને આભી એવો પ્લાનિંગ બનાવી રહ્યા છે કે હું વાંકમાં આવું અને ગમે તેમ કરીને તમે મને ઘરની બહાર કાઢી મૂકો. સમજી ગઈ, બધું સમજાઈ રહ્યું છે. બેટા આનું કંઈક તો કરવું જ પડશે. મમ્મી હું જ્યારથી લગ્ન કરીને આવીને ત્યારથી
અભી મારી સાથે આવું જ કરે છે અને હેરાન કરે છે, અને બધી જ વાતમાં એમનું ટોર્ચરિંગ હોય છે. બેટા, તે આ વાત રવિને કરી? ના ના મમ્મી, મેં એમને કાંઈ નથી કહ્યું, અને તમે પણ એમને આ વાતની જાણ ના કરતા. હું ખોટું એમને કોઈ ટેન્શન આપવા નથી માંગતી. ઠીક છે, હું રવિને કે ઘરમાં કોઈને પણ આ વાત નહીં કરું, પણ આનો હવે મારે જ કંઈક રસ્તો કાઢવો પડશે. હવે હું જેમ કહું છું ને એમ તો કરતી છે, અને હું તારી સાથે છું. તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. મમ્મી, તમે મારી સાથે હોય તો પછી મને કઈ વાતની ચિંતા હોય? ચિંતા કરવાની પણ નથી. હવે એને જેટલા ધમ પછાડા કરવા હોય ને એટલા કરી લેવા દે. હું પણ જોઉં છું કે એ કઈ હદ સુધી જાય છે. ગમે તે પરિસ્થિતિમાં હું તારી સાથે છું. આવી ગયા તમે? પૈસો તમારા માટે પાણી લઈ આવો. ના ના, એની કોઈ જરૂર નથી. બેસ થોડી વાર તમારી સાથે, મારે થોડી વાત કરવી છે. બોલો ને, શું કહેવું છે? સીના, તારા ને મારા લગ્ન થયા એને હજી થોડોક જ સમય થયો છે, તો કેમ છે? હા, ઘરના બધા સભ્યોની સાથે આવી તો ગયું છે ને? હા, તમે હોય પછી મને શું વાંધો હોય? પણ એમ છતાંય, હા, ઘરના બધા સભ્યો એમાં પણ ખાસ મારા મમ્મી અને મારા ભાભી, એ લોકો તને સાચવે તો છે ને? હા હા, મમ્મી અને ભાભી મારું ઘણું ધ્યાન રાખે છે, અને સ્પેશિયલી ભાભી. ભાભી તો મને સગી બેનની જેમ રાખે છે. ખરેખર આરીના, અમારા ભાભી છે ને બહુ જ સારા માણસ છે. અને આમ પણ જ્યારે આપણા લગ્ન નહોતા થયા ને ત્યારે પણ મને તો બહુ જ સાચવીને રાખતા. મારી બધી જ નાની નાની બાબતોની બહુ જ કાળજી લેતા. પણ હા, જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે મેં તો ભાભીની સાથે વાત કરી જ લીધી હતી, અને કહ્યું પણ હતું કે જોજો, હા, હરીના છે ને લગ્ન કરીને નવી નવી આ ઘરમાં આવે છે, તો એની કાળજી લેજો. ત્યારે એમણે જ મને કહ્યું હતું, તમે છે ને જરાય ચિંતા ના કરો દેવરજી, હરીના ને હું આ ઘરમાં મારી સગી બહેનની જેમ રાખીશ. હા, ખરી વાત છે. ભાભી એમનું વચન પાળીને બતાવ્યું, ખૂબ ધ્યાન રાખે છે મારું, અને એમનો એટલો પ્રેમ જોઈને તો મને મારું પિયર પણ યાદ નથી આવતું. સાથે ન જ આવવા દે ને. આમ પણ એમણે મને વચન આપ્યું છે, અને મને તો છે ને એમના દીકરા સમાન માને છે, એટલે મારી સાથે તો ક્યારેય પણ ખોટું તો ક્યારેય કરશે જ નહીં. અને હા, પહેલા મારી વાત સાંભળો. તમે છે ને શાંતિથી બેસો, ઓફિસથી આવ્યા છો ને, થાકી ગયા છો. હું તમારા માટે ચા બનાવીને લાવું, પછી વાતો કરીશું. પણ થોડી વાર બેસ ને સાથે. પછી ઠીક છે. જય શ્રી કૃષ્ણ રાધાબેન. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. આમ અચાનક કેમ ભૂલા પડે? અરે રાધાબેન, એ તો ભૂલામાં તો એવું છે ને કે અહીંયા સુરતમાં અમારા એક સગા ને ત્યાં પ્રસંગ હતો, એટલે મારે આવવાનું જ હતું. તો પછી મેં કીધું કે લાવ આવી જ છું ને, તો મારી રીનાને મળતી આવું. અરે વાત રહી રીનાની, તો રીના અને રવિ બંને બહાર ગયા છે, એ લગભગ સાંજ થતા તો આવી જશે. હવે તમે આવ્યા છો ને તો રોકાય જ જાવ, એમને મળીને જજો. એટલે સુધી રોકાવા એમ નથી, અને રીના આવે ને તો એમ કહેજો કે બા આવ્યા હતા અને યાદ કરતા હતા,
પણ કેમ રોકાવાય એમ નથી? તમારે ત્યાં ક્યાં કઈ કામ છે? એકલા છો, રોકાઈ જાવ ને આવ્યા છો તો. અરે ના ના રાધાબેન, હમણાં છે ને અમારી સોસાયટીમાં ચોરોનો બહુ ઉપાડ વધ્યો છે, એટલે ઘર રેઢ્યું મુકાય એમ નથી, એટલે રોકાઈશ તો નહીં જો. મારી રીના મજામાં તો છે ને? અરે આ તમે કેવી વાત કરી, તમારી રીના ને અહીંયા છે ને કાંઈ વાંધો નથી, મારી દીકરીની જેમ હું એને સાચવું છું. કેમ તમને અમારી ઉપર વિશ્વાસ નથી? અરે રાધાબેન, મારી રીના તમારા ઘરે છે, મને ભરોસો જોઈ કે સુખે રૂપે જોઈ, પણ આ તો પૂછવું પડે ને એટલે પૂછ્યું છે. હું તો કહું છું એ ભગવાન તમને હાજર નરવા રાખે. તો હાલો હું નીકળું, મારે બસનો ટાઈમ થઈ જશે. આ હું આવ્યા ત્યાર ના હાલો નીકળો કરો છો? આ આવ્યા છો તો રીનાને મળતા જાવ ને, એને સારું લાગશે. અને આ છે ને જાવા ટાણે નનૈયો કરે ને એ સારું ન કહેવાય. હવે તમારે ક્યાંય નથી જવાનું, રોકાઈ જાવ. સારું, ત્યારે તમારો એટલો ભાવ છે ને તો હું રોકાઈ જાઉં છું. મારી દીકરીને મળીને પણ કાલ સવારમાં હું નીકળી જઈશ. કઈ વાંધો નહીં, હવે તમે બેહો, હું થોડુંક આ બજારમાં કામ છે ને એ પતાવતી આવું. ત્યાં રીના નહીં આવી જાય, પછી શાંતિથી એને બેહીને વાતો કરશું. આંટી ચા. અરે બેટા, ન બનાવી હોત તો ચાલે, હું મારા સગાને ત્યાંથી પીને જ આવી છું. સારું કર્યું ને કે તમે આ ચા પણ બહારથી પીને આવ્યા. આંટી, આ ચા બહાર પીધી તો પછી એક કામ કરવું હતું ને, સાથે સાથે બહારથી જમીને પણ આવવાનું હતું. આમ પણ આ તમને તો ખબર જ હશે ને કે દીકરીના ઘરનું પાણી પીવું એ પણ હરામ છે. ખબર જ હશે ને, કારણ કે તમે મારા કરતા વધારે દિવાળીઓ જો જોઈ હશે. હા બેટા, તારી વાત સાચી છે, મારે દીકરીના ઘરનું પાણી એ ન પીવું જોઈએ. અરે વાહ, તમે કેટલા સમજદાર છો બા. જોયું ને, આ તમારા ગળેથી ચાનો એક ઘૂંટડો પણ ઉતર્યો ને. સાચું કહું ને તો ખરેખર તમારા જેવી માં બધાને મળવી જોઈએ કે દીકરીના ઘરનું પાણી પીવું પણ હરામ છે. છા તો બહુ દૂરની વાત છે ને બા. બા, બા બોલતા કેમ નથી, શું થયું? હા બેટા, તારી વાત સાચી છે, મારે દીકરીના ઘરની ચા તો શું પાણી એ ન પીવું જોઈએ. મેં કહ્યું તું ને કે તમે બહુ હોશિયાર છો, તો પછી હવે બેઠા જશો, ઊભા થાવ અને નીકળો મારા ઘરની બહાર. આટલી બધી ખબર પડતી હોય ને તો ફટાફટ તમારા ગામ સીધા હો. એનું કારણ છે કે તમારી દીકરી અને તમારો જમાઈ આ ઘરની બહાર ગયા છે, અને એ લોકો પાછા આવશે ને તો તમને રોકી લેશે. અને મને એટલી તો ખબર પડે જ છે કે દીકરીના મોહમાં આવી અને તમે એને ના નહીં પાડી શકો ને, કે ના બેટા તારા ઘરે રોકાવું નથી, તારા ઘરનું પાણી હરામ છે, પછી તમે રોકાઈ જશો. અને તમે રોકાઈ જશો ને એ વાત મને સેજાઈ નહીં ગમે, સમજી ગયા ને? હા તો ચલો નીકળો, જય આવ. પણ બેટા, આવી છું તો મારી દીકરીને મળતી જાઉ ને, એનું મોઢું જોતી જાઉ ને, પછી હું જતી રહીશ. કેટલા ભોળા છો તમે, સમજતા નથી ને કોઈ વાતમાં. જો આ તમારી દીકરી છે ને એનું મોઢું જોવાની તમારે કોઈ જરૂર નથી, કારણ કે થોડા જ સમયમાં તમારી દીકરી તમારા ઘરે પાછી જ આવવાની છે ને. હું એને આ ઘરમાં શાંતિથી રહેવા નહીં દઉં, એનું અને મારા દેરનું બહુ થોડા એવા ટાઈમમાં છૂટું થઈ જશે. અને આ રહી વાત તમારી, તમારી ઉંમર થઈ ગઈ છે આંટી, હવે આ જીવવાના આભરખા મૂકી દો. દીકરીનું છૂટું થાય ને એટલે એનું મોઢું જેટલું જોવું હોય ને એટલું જોયા કરજો, પણ અત્યારે મારા ઘરની બહાર નીકળો. ચલો બેટા, મારી દીકરીને મળવા દે. દીકરીને મળવું છે ને, કહ્યું નહીં, જહન્નુમમાં મળજો તમારી દીકરીને. અને આમ પણ જો મારા સાસુ કે કોઈ ઘરે આવી જશે ને તો તમારી મહેમાન ગતિ કરશે, અને તમારી મહેમાન ગતિ થશે ને એ મને સેજે નહીં ગમે. એટલે ચલો ચલો અહીંયાથી. મહેમાન ગતિ કરવી છે, દીકરીને જોવી છે. હા, તમારી દીકરી છે ને એને જિંદગી ખરાબ કરી છે બધાની. આજ તને જેમ ધક્કા મારીને ઘરની બહાર કાઢી છે ને,
થોડા દિવસોમાં તારી દીકરીને પણ આમ જ કાઢીશ. ટકવા નહીં દવાઘરમાં. આકાશ, આ તમે છે ને તમારા કામમાં પડ્યા રહેજો. અને ઓલી ચીબરી તમારા ભાઈને ફરવા લઈ ગઈ છે, હવે બસ રૂપિયાનો ધુમાડો કરીને આવશે બંને. કેમ, હું તને ફરવા નથી લઈ જતો? અરે વાહ, હું ક્યાં ના પાડું છું કે તમે મને કોઈ દિવસ ફરવા નથી લઈ ગયા. પણ હું છે ને આ તમારા પૈસાનો ખોટો વપરાશ નહોતી કરતી, પૈસા જોઈ જાણીને વાપરતી હતી. અને એકા પૈસાનું પાણી કરીને આવશે હમણાં. સાચું જ કહું છું, આ જગ્યાએ જો મારી બેન હોત ને તો એક પણ રૂપિયાનો ખર્ચો ન કરાવત. મારી બેન કેટલી સંસ્કારી છે, કેટલી ડાય છે, અને તમને ખબર છે એને તો વેવાડમાં પણ ખબર પડે છે. જો આશા, આ બરતા કરવાનું બંધ કરી દે. હવે રવિ અને રીનાના લગ્ન થઈ ગયા છે, એમાં કઈ થઈ શકે એવું નથી. કોણ કહે છે કે કઈ ના થાય? થઈ શકે ને. આ રીનાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકો. બસ આ સીધો રસ્તો છે. રીના ઘરની બહાર જશે ને એટલે બીજા જ દિવસે હું મારી બેનને અહીંયા લઈ આવીશ. સિમ્પલ એવું કામ છે. બસ મહેરબાની કર, હવે રીના ઘર છોડીને કશે નહીં જાય, સમજી ગઈ? અરે પણ રીના કશે નહીં જાય, રીનાને જવું તો પડશે જ. રવિ, આકાશ. હા મમ્મી, બોલો ને. અમને અમને શું કામ બોલાવ્યા? આશા, તારા મનમાં એવું હતું ને કે હું રીનાને ઘરની બહાર કાઢી મૂકું અને આ ઘરમાં તારી બેનને લઈ આવું. આવું જ વિચાર્યું હતું ને તે કે આ ઘરની વહુ બનાવીને તારી બેનને લઈ આવી અને આ રીનાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. હા મમ્મી, તો મેં ખોટું શું વિચાર્યું? અરે તું એકદમ સાચી છે બેટા, હું તારી સાથે છું. આપણે રીનાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવાની છે. મારા દીકરા સાથે એને ડિવોર્સ અપાવડાવી દઈએ, પછી તારી બેન સાથે એના લગ્ન કરાવડાવી દઈએ અને તમે બંને બહેનો આ ઘરમાં સુખે સુખે ફેરો. મેં પેપર પણ તૈયાર કરાવી દીધા છે, ડાયવોર્સ પેપર. બસ આમાં બંનેની સહી થઈ જાય એટલે આપણે પછી લગ્નની વાત આગળ ચલાવી. મે આ શું વાત કરો છો તમે? આ ડિવોર્સ પેપર કોને પૂછીને તૈયાર કરાવ્યા છે? આમ પણ તમે લોકોએ આ વિશે મને તો પૂછ્યું નથી ને, તો મારી વાત પણ કાન ખોલીને સાંભળી લેજો. હું રીનાની સાથે ડિવોર્સ ક્યારેય પણ નથી લેવાનો. બાકી ભલે જેને જે કરવું હોય ને કરી લેજો. તને ખબર છે ને કે આપણા ઘરમાં દરેકે દરેક નિર્ણય હું લઉં છું અને મારા લીધેલા નિર્ણયમાં કોઈ વચ્ચે બોલી જ નથી શકતું. મારી હામાં હા અને મારી નામાં ના જ હોય છે. એટલે મેં કીધું એમ, આ ડાયવોર્સ પેપર ઉપર તમારા લોકોની સહી જ બાકી છે. બસ એ કરી આપો એટલે વાત થાય પૂરી. નહીં મમ્મી, હું સાઈન નહીં કરું. એક મિનિટ બેટા, હવે ખાલી સહી જ લેવાની બાકી છે. તે કીધું એમ, હવે રીનાને ધક્કા મારીને ઘરની બહાર કાઢવાનો સમય આવી ગયો છે. તો આ પેપર બરાબર છે કે નહીં એક વખત જોઈ લે ને. મમ્મી, ફાઇલમાં બધું તો બરાબર છે પણ એક ભૂલ થઈ ગઈ છે આ ફાઇલમાં. ભૂલ? શેની ભૂલ? રવિભાઈ અને રીનાના નામની બદલે અમારા લોકોનું નામ છે. ડિવોર્સ પેપર તો આમના છે ને. ભૂલ? હા મમ્મી, જો તમે તને શું લાગ્યો કે તે જે આ રમત રમી છે, જે ઝાડ બિછાવી છે, એમાં હું તને સક્સેસફુલ જવા દઈશ? હા, તું જે વિચારીશ એ બધું થશે એવું વિચાર્યું તે? મમ્મી, આ ઘરમાંથી જશે તો ખરી, અને રીના નહીં પણ તું. હા, આ ડાયવોર્સ પેપર તમારા બંનેના છે.
સહી કર અને નીકળો અહીંયા. મમ્મી શું કરો છો તમે આ? હું આ પેપર્સ પર સાઈન નહીં કરું. અરે મને અને આકાશને કોઈ વાંધો નથી તો હું શું કામ ડિવોર્સ પેપર પર સાઈન કરું? આકાશ તમે કઈ બોલો ને, સમજાવો ને મમ્મીને. હા હવે હું બોલીશ. અરે તને જણાવી દઉં કે આ તમાચો આપના છૂટા છેડાના છે અને આ કાગળ પણ મેચ તૈયાર કરાવ્યા છે. અને હા હવે આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી, સમજી ગઈ? મમ્મી મમ્મી સમજાવો ને આકાશને પ્લીઝ. મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વખત આવું નહીં થાય. મમ્મી પ્લીઝ. પપ્પા 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 તમે સમજાવો ને મમ્મીને, તમે કઈક બોલો પ્લીઝ પપ્પા. તારી વાત કરી છે બેટા, તું મને એમ કહે છે ને પપ્પા તમે કઈક બોલો, તો હું પણ બોલું છું કે રાધાએ જે નિર્ણય લીધો છે ને એ સાચો છે. કારણ કે હું પણ જોઉં છું કે તારું વર્તન આ ઘરમાં બરાબર નથી. અને હવે તું મને કહે છે કે પપ્પા તમે રાધાને સમજાવો. મારા ઘરનું વાતાવરણ કોઈ બગાડે ને એ મને બિલકુલ પસંદ નથી. અરે મારા ઘરના તો દાખલા લેવા જોઈએ કે જુઓ આ ઘરમાં કોઈ જાતનો કોઈ વાંધો જ નથી. દેરાણી જેઠાણી તો આમ બંને બહેનોની જેમ રહે છે, અને સાસુ સાસુએ તો સાસુપણું નિભાવ્યું જ નથી, એ તો માનો પ્રેમ આપે છે. પણ તે આવીને આખા ઘરનો અર્થ જ બદલી નાખે, એટલે હવે બહુ થયું. આમાં સહી કર અને નીકળી જા મારા ઘરની બહાર. હું પ્રેમથી કહું છું ને ત્યાં સુધી સારું છું, બાકી જબરજસ્તી કરતા મને આવડે છે. લે આકાશ કરાવ સૈયાની પાસે. પ્લીઝ એક વખત વિચાર કરો ને. મારે હવે વિચારવાનું કે તને કઈ સમજાવવાનો સમય છે જ નહીં. આકાશ આનો હાથ પકડીને ઘરની બહાર કાઢશે કે પછી એ પણ હું જ કરું? ચાલ નીકળી જા મારા ઘરની બહાર. મમ્મી પ્લીઝ નીકળી જા. મમ્મી